ઓકે, તો આ એક ફેક્ટર આપણને અહીંયા એક મજબૂતી માટેના દેખાઈ રહ્યા છે. પણ એની સાથે એક કન્સર્ન ખાસ પ્રદીપ આજે દેખાઈ રહ્યો છે કે એફઆઈઆઈના ડેટા આપણે જોઈએ તો ગઈકાલે ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર તેઓ એક સારું એવું શોર્ટ કરીને ગયા છે. કેશ માર્કેટની અંદર ખરીદદારી ચોક્કસ છે, પણ ઇન્ડેક્સ ફ્યુચર્સના ફ્રન્ટ ઉપર શોર્ટ બિલ્ટઅપ કરીને ગયા છે. આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આજના દિવસમાં કદાચ આ એફઆઈઆઈના શોર્ટ પોઝિશન આપણને કવર અપ થતા દેખાશે. તો તમે કીધું સાચું, કીધું એ પ્રમાણે કેશ માર્કેટમાં બાઇંગ છે, પણ સામે ઇન્ડેક્સ ફ્યુચર અને સ્ટોક ફ્યુચરમાં સેલિંગ છે. ખાસ કરીને નિફ્ટી ફ્યુચરમાં જોવા જઈએ તો ઓવરઓલ 5 લાખ શેરનું અનવાઇન્ડિંગ જોવા મળ્યું અને ફૂટકોલ રેશિયો છે એ 1.38 થી ઘટીને 1.28 થયો છે. પણ સાથે હું અગર જો ઓપ્શન્સના સ્ટેટિસ્ટિક્સ જોઉં છું તો ત્યાં જે કોલ ઓપ્શન્સ છે એમના આઈવીસ વધ્યા છે ઓવરઓલ અને પુટ ઓપ્શન્સના આઈવીસ ઘટ્યા છે. અને મારા હિસાબે ગઈકાલનો જે અપોઝ છે એમાં ઓપ્શન્સમાં કોલ ફ્રન્ટ પર એક આઈવીસ વધ્યા છે, એટલે કોલ બાઇંગ ઇન્ડિકેટ થઈ રહ્યું છે, અને પુટના ફ્રન્ટ પર ઓપ્શન સેલિંગ ઇન્ડિકેટ થઈ રહ્યું છે. એટલે મારા હિસાબે એક મિક્સ કહી શકાય એફએનઓના ડેટા. ફ્યુચરની સાઇડમાં એક અનવાઇન્ડિંગ જોવા મળી રહ્યું છે અને એફઆઈઆઈનું ઇન્ડેક્સ ફ્યુચરમાં નેટ સેલિંગ છે. પણ ઓવરઓલ ડેટા જોઉં છું તો એમાં એક ઓપ્શન્સની સાઇડમાં જે ડેટા ઇન્ડિકેટ કરી રહ્યો છે કોલ બાઇંગ અને પુટ સેલિંગ ઇન્ડિકેટ કરી રહ્યો છે. તો એક ઓવરઓલ ડેરિવેટિવનો ડેટા રીડ કરીએ તો એ મિક્સ પિક્ચર આવે છે. તો આ અત્યારે આપણને એક સિનારિયો દેખાઈ રહ્યો છે. પણ એક બીજું મોટું પાસું આજે પ્રદીપ નિફ્ટીના ફ્રન્ટ ઉપર એ દેખાઈ રહ્યું છે, 17,400 અને 17,500 સ્તરનું. કારણ કે આપણે આ સિરીઝની શરૂઆત થઈ ત્યારથી આપણે આ લેવલ્સ ઉપર જોઈ રહ્યા છે. કન્ટિન્યુઅસ જે પ્રમાણે કોલ રાઇટર્સના પોઝિશન્સ અહીંયા આપણને બિલ્ટઅપ થતા દેખાયા છે, એ એક આપણને સાઇન આપી રહ્યા છે કે અહીંયાથી મોમેન્ટમ જે છે તે હજુ આપણને ઉપરની તરફ રેઝિસ્ટન્સ તરફનું દેખાઈ રહ્યું છે. પણ 17,400 ઉપર જુઓ તમે 58 લાખ શેર્સ અને 17,500 ઉપર બીજા 80 લાખ શેર્સના પોઝિશન આપણને શોર્ટ સાઇડ ઉપર છે. અને આજે આપણે જે પ્રમાણે એસજીએક્સના સંકેત જોઈ રહ્યા છે, આપણે ઓલમોસ્ટ 17,500 પાસે ઓપન થતા દેખાઈ રહ્યા છીએ. અને 17,300 ઉપર જે પ્રમાણેના પુટ રાઇટર્સ પણ એગ્રેસિવ થયા છે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં, એ બંને પાસાને આપણે જોઈએ તો દેખાઈ રહ્યું છે કે આજે એક સારી એવી મોટી શોર્ટ કવરિંગ આવતી દેખાઈ શકે તેમ છે, જે 17,500ની ઉપરના લેવલ ઉપર આપણને એક્સપાયરી આપતી દેખાઈ શકે છે. આપ કેવી રીતના આ સિનારીઓને જોઈ રહ્યા છો? તો ગઈકાલે જે પ્રમાણે ઓપ્શનના ડેટાની વાત કરી, 17,300 અને 17,400ના કોલમાં એડિશન જોવા મળે અને આઈવીસ વધીને આવી, એટલે એ કા સ્ટ્રાઇક પ્રાઇસ પર કોલ બાઇંગ ઇન્ડિકેટ કરે છે. સાથે જ આપણે ગઈકાલે લેવલ્સનું ડિસ્કશન કર્યું ત્યારે મેં કીધું હતું કે એક પોઝિશનલ બાયસ છે, ડેફિનેટલી પોઝિટિવ છે, એક ઇન્ટ્રાડે કોન્સોલિડેશનનો જરૂરથી માહોલ જોવા મળી શકે. પણ 17,400ની ઉપર નિફ્ટી ચાલે છે તો 17,500ના ટાર્ગેટ જોવા મળશે. તો ગઈકાલે આપણે એક શરૂઆત મોર્નિંગ સેશનમાં એક કરેક્શન અને કોન્સોલિડેશન ફેઝ જોયો, એ પચાવીને નિફ્ટીએ એક નવા ઇન્ટરમીડિયેટ હાઈ બનાવ્યા, 17,407ના ટોપ બન્યા. અને આજે આપણે લગભગ 50-60 પોઈન્ટને હાયર સ્ટાર્ટ જોઈશું, એટલે 17,487 ટુ બી પ્રિસાઇઝ, જે 18,115થી આપણે ફોલ જોયો છે 15,200 સુધીનો, એનું એક 78.6% રિટ્રેસમેન્ટ લેવલ છે, એટલે એક નેક્સ્ટ અપસાઇડ ટાર્ગેટ છે. અને એ ક્રોસ થાય તો પછી 17,700-17,750ના લેવલ પણ પોસિબલ છે. એટલે પોઝિશનલ બાયસ અમારો હજી પણ ઇન્ટેક્ટ છે પોઝિટિવ, અને ટ્રેલિંગ સ્ટોપલોસ સાથેની લોંગ જે એડવાઇસ છે એ પણ ઇન્ટેક્ટ છે. અને હવે જે આજના અપમૂવ પછી પોઝિશનલ લોંગ માટેનો સપોર્ટ આવી જશે 17,200ના લેવલ પર આવી જશે, અને 17,200 ઓન ધ લોઅર સાઇડ સપોર્ટ તરીકે કામ કરશે, અને ઓન ધ હાયર સાઇડ 17,487 અને ક્રોસ થાય તો 17,750, આ બે ટાર્ગેટ અમે ઉપરની સાઈડ લઈને ચાલી રહ્યા છીએ. ઓકે, તો આ અત્યારે આપણને એક સારા એવા સંકેત બનતા દેખાઈ રહ્યા છે લોંગ સાઇડ ઉપરના ટ્રેડ જે છે તે આગળ વધવા માટેના. અને સાથે જ બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર પણ પ્રદીપ આજે આપણે જોઈએ 38,000 અને 38,200 આ બે સ્તર એવા છે કે જેના ઉપર આજના દિવસમાં કોલ રાઇટર્સના પોઝિશન છે એ આપણને હેવીલી દેખાઈ રહ્યા છે. અને જો આપણે અહીંયાથી એટલા ઉપરની તરફ લેવલ સાથે ઓપન થતા દેખાયા છે તો એક ફર્ધર અહીંયા પણ એક શોર્ટ કવરિંગ માટેના લેવલ્સ ટ્રિગર થતા દેખાઈ રહ્યા છે. અને પ્રોબેબિલિટીઝ જે અહીંયા એ દેખાઈ રહી છે કે જે પ્રમાણેનું 3-4 ટ્રેડિંગ સેશનનું જે બેંક નિફ્ટીનું આપણને કન્સોલિડેશન દેખાયું છે એ બાદ આજે એક બ્રેકઆઉટ માટેની તૈયારી થઈ રહી છે, જે 38,500ના ઉપરના સ્તર આપણને બતાવી શકે તેમ છે. અહીંયા આપણું ધ્યાન શું બની રહ્યું છે? અહીંયા પણ લોંગ સાઇડ ઉપરના ટ્રેડ આગળ વધતા દેખાઈ શકે તેમ છે? બેંક નિફ્ટીમાં જે પ્રમાણે નિફ્ટીએ મંગળવારના હાઈને ગઈકાલે ક્રોસ કર્યા તો બેંક નિફ્ટીમાં હજી થવાના બાકી છે. એ સેન્સમાં 38,180ના એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સને આપણે બેંક નિફ્ટીમાં ક્લોઝલી વોચઆઉટ કરીશું. 38,180ની ઉપર ટ્રેડ કરીશું તો બેંક નિફ્ટીમાં જે નેક્સ્ટ ટાર્ગેટ આવશે એ ક્લોઝર ટુ 38,637નો આવશે. ઓક્ટોબરના ટોપથી આખું જે ફોલ જોયો છે એનું 67% રિટ્રેસમેન્ટ લેવલ છે, એટલે 38,637 અમે નેક્સ્ટ ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છીએ.
આમાં જે બુલિશ લોંગ માટેના સપોર્ટ છે એ ક્લોઝર ટુ 37,600 37,700 ના રિજનમાં છે. તો બેંક નિફ્ટીમાં પણ ઓવરઓલ બાયસ પોઝિટિવ છે, અને જેવું 38,180 નું લેવલ ક્રોસ થશે તો પછી 38,650 ના લેવલ હોરિઝન પર આવશે. અને આમાં જે પ્રમાણે મેં વાત કરી 37,600 37,700 ના સપોર્ટને ધ્યાનમાં રાખીને લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે પ્રદીપ, સાથે જ આ સિવાય આજના દિવસમાં આપણે ઓગસ્ટ સિરીઝની પ્રથમ વીકલી એક્સપાયરી જોઈ રહ્યા છે. રિસેન્ટ ટાઈમની અંદર આપણા માર્કેટ્સ ઘણા સારા આપણને સુધારો આપતા દેખાઈ ચૂક્યા છે. પોઝિશન્સ પણ અત્યારે જોઈએ તો હજુ પણ શોર્ટ સાઈડ ઉપરના થોડા એગ્રેસિવ દેખાઈ રહ્યા છે. તો જો આજના દિવસના પ્રિસાઇઝ આપણે જો લેવલ્સ જોવા હોય તો નિફ્ટી અને બેંક નિફ્ટી માટે કયા રહેશે કે જ્યાંથી ફ્રેશ લોંગ માટેની એન્ટ્રી લઈ શકાય? તો નિફ્ટીમાં મારા હિસાબે 17,487 નું એક ઇમિડિયેટ ટાર્ગેટ છે. એની ખૂબ નજીક ખુલે છે તો પછી રિસ્ક અવર્ડ રેશિયો એટલો ફેવરેબલ નહીં રહે, તો થોડોક એક ઇન્ટ્રાડે ડીપની વેઇટ કરી શકાય. હા, 17,400 ની આજુબાજુ ખુલે છે તો હજી પણ 70-80 પોઈન્ટ નો એક હેડરૂમ રહેશે. તો એ સેન્સમાં જોવું રહેશે કે કેટલું મોટું ગેપ ઓફ ઓપનિંગ થાય છે. પણ બાયસ ડેફિનેટલી પોઝિટિવ છે, અને કોઈ પણ ઇન્ટ્રાડે ડીપ થાય છે તો એને બાઇંગ માટે જરૂરથી કન્સિડર કરી શકાય. સિમિલરલી બેંક નિફ્ટીની વાત કરીએ તો આમાં મારા હિસાબે એક જે બાયસ છે ડેફિનેટલી નિફ્ટીની જેમ જ પોઝિટિવ છે. તો આમાં મારા હિસાબે ગઈકાલે નિફ્ટીમાં જેટલો મોટો ઉછાળો જોવા મળ્યો એટલો નથી જોવા મળ્યો, એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો બેંક નિફ્ટીમાં એ સેન્સમાં ફેવરેબલ છે. એટલે બેંક નિફ્ટીમાં મારા હિસાબે ઓપનિંગની આજુબાજુ અગર જો માઇલ્ડ હાયર ઓપનિંગ થાય છે તો પછી 37,900 ના એક ઇમિડિયેટ સપોર્ટ ધ્યાનમાં રાખીને બાઇંગ કરી શકાય. અને ઓન ધ હાયર સાઇડ 38,200 ના એક લેવલની આપણે વાત કરી, એ ક્રોસ થાય છે તો પછી ફર્ધર પોઝિટિવ મોમેન્ટમ બનશે. તો મારા હિસાબે એક બહુ મોટું ગેપ ઓપનિંગ થાય છે તો થોડું પુલ ઓફ નો વેઇટ કરી શકાય. પણ અધરવાઇઝ બેઉ ઇન્ડાઇસિસમાં બાયસ ડેફિનેટલી હજી પણ મોમેન્ટમ પોઝિટિવ છે.